મોરબી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા શરણાર્થીઓને ભારતીય નાગરિકતાના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા નાગરિક સંશોધન બિલ અંતર્ગત ઘડવામાં આવેલા કાયદા મુજબ 2014 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતના શરણે આવેલા મોરબીમાં રહેતા 1000 શરણાર્થીઓને ભારતીય નાગરિકના સર્ટિફિકેટો આપવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા હસ્તે 3 શરણાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આજે જે અહીંયા કાર્યક્રમ હતો, ખાસ કરી નાગરિકતા સંશોધન બિલને લઈને જે વિસંગતતા ગામમાં બધે જે જોવા મળે, વિરોધ થાય છે, શું સંદેશ દેશો અને શું હતો કાર્યક્રમ? ખાસ કરીને નરેન્દ્રભાઈની સરકારના માધ્યમથી નાગરિકતા સંશોધન બિલ જે મંજૂર કરવામાં આવ્યું છે, આ બિલનો મુખ્ય ઉદ્દેશ કે 3 દેશ, પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનમાંથી જે શરણાર્થીઓ વર્ષોથી આ ભારતના અલગ અલગ રાજ્યોમાં વસવાટ કરે છે, એને નાગરિકતાનો અધિકાર મળવો જોઈએ. વર્ષો જૂની માંગણી હતી, 70 વર્ષના વાણા વહી ગયા તેટલા વર્ષથી એ લોકોની ડિમાન્ડ હતી કે અમને ભારતના મૂળ, અમે વાસીઓ છીએ અને અમને ભારતમાં નાગરિકતાનો અધિકાર મળવો જોઈએ. આના માટેનું બિલ મંજૂર કરવામાં આવેલું છે. ખાસ કરીને વિરોધ જેને કહી શકાય એ કોંગ્રેસના મિત્રોના માધ્યમથી આપણી ભારતની માઇનોરિટી જ્ઞાતિ છે એને ભડકાવવાના પ્રયત્ન કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના અમારા ગૃહમંત્રીએ પણ અવારનવાર સ્પષ્ટતા કરી છે કે જે ભારતની અંદર વસતા લઘુમતીના મુસ્લિમ ભાઈઓ છે એના કાયદાને કોઈ પણ જાતની અડચણરૂપ થવાની નથી. એ ભારતના નાગરિક છે અને કાયમી ભારતના નાગરિક રહેવાના છે. આ કાયદાના માધ્યમથી આ 3 દેશમાંથી આવેલા જે માઇનોરિટી ભાઈ, અહીંયાના માઇનોરિટી ભાઈઓ હતા એને અધિકાર આપવા માટેનું આ બિલ છે. અને કોંગ્રેસના માધ્યમથી ખોટા ગેરરસ્તે દોરીને અહીંના આપણા લઘુપતિ કોમના મુસ્લિમ ભાઈઓને ભડકાવવાના પ્રયત્ન કરવામાં આવે છે કે તમને આ દેશમાંથી કાઢી મૂકવામાં આવશે, એના માટેનો અપીલ છે. હકીકતમાં આની અવારનવાર ટીવી મીડિયાના માધ્યમથી કે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અવારનવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. આજના પ્રિન્ટ મીડિયામાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. તો ખાસ કરીને આમાં કોઈએ પણ ગેરરસ્તે દોરાવવાની જરૂર નથી અને જે ભારતની અંદર વસતા મુસ્લિમ ભાઈઓ, એ અમારા ભાઈઓ છે અને ભારતવાસીઓ છે, એના આ બિલથી કોઈ પણ જાતનું નુકસાન કરવામાં નહીં આવે એની જાહેરમાં નરેન્દ્રભાઈની સરકારે ખાતરી પણ આપી છે. અને આજનો અમારો કાર્યક્રમ જે 3 રાજ્યની અંદરથી આવેલા શરણાર્થીઓ હતા એને જે અધિકાર મળ્યા છે એના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને સૌને અમે આવકારીએ છીએ. અમારા ભાઈઓ છે, ભારતવાસી છે અને ભારતમાં રહેવાનો અધિકાર છે અને અમારી તમામ જે અમને લાભો મળે છે એવા લાભો એને મળવાના છે આ બિલના માધ્યમથી. એટલા માટે એને સમજણ આપવા માટે આ કાર્યક્રમ. મોરબી જિલ્લાની આસપાસમાં ટોટલ કેટલા પાકિસ્તાનીઓ રહે છે અને અત્યારે કેટલા? અત્યારે મોરબી જિલ્લાની અંદર આશરે 1000 ની આસપાસ શરણાર્થીઓ રહે છે અને તમામને અધિકારો મળવાના છે. અત્યારે નવા કેટલાને સર્ટિફિકેટ આપ્યા છે રહેવા માટે? અત્યારે જે 3 જણાને ટોકન સ્વરૂપે અત્યારે સર્ટિફિકેટ આપ્યા છે પણ તમામ પરિવારને આ સર્ટિફિકેટ મળવાના છે અને એનો દસ્તાવેજ જેને કહી શકાય એવો ભારત સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી કાયદેસરનો અધિકારનો દસ્તાવેજ મળવાનો.